राजकोट જિલ્લાના ઉપલેટામાં પોરબંદર રોડના બાયપાસ પાસેથી મોટી માત્રામાં બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે, જેની સાથે પોલીસે બે જેટલા શખ્સોને પણ ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચોરી ગયા ત્યારે તો બાયોડીઝલ પકડાયેલું હતું, શું હકીકત શું હતી, કેટલા આરોપીને પકડવામાં આવ્યા છે, ક્યાંથી આરોપીને પકડવામાં આવ્યા છે, શું હકીકત શું? ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બાયોડીઝલની જે ગેરકાયદેસર જે વેચાણની ઉપલેટા પોલીસ સ્ટેશનના અમારા લોકલ થાણાધિકારી શ્રી અને એમના સ્ટાફને જે અને જે નાપો હતી ત્યારના ઇન્ચાર્જ હતા એમને માહિતી મળી હતી કે ઉપલેટા ત્યાં પોરબંદર બાયપાસ રોડ ઉપર જો છે એક કારખાનાની બાજુમાં જો છે બાયોડીઝલનો ગેરકાયદેસર બાયોડીઝલનો જે જરૂરી જે દસ્તાવેજ યા મંજૂરી વગરના કાગળો વગર હોય એ ત્યાં વેચાણ અને ત્યાં સ્ટોરેજ કરેલ છે। આ હકીકતના આધારે ત્યાં લોકલ પોલીસ જો છે રેડ કરી અને એમાં ટોટલ 11,000 લીટર જે આશરે 6,60,000 રૂપિયાનો બાયોડીઝલ અને એને સિવાય જે વાહનો હતા છોટા હાથી અને ટેન્કર એ મળીને લગભગ 27 લાખને આજુ જેટલો મુદ્દામાલ જો છે ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી એમાં ઝડપવામાં આવેલ છે અને આમાં ટોટલ 4 આરોપી છે, જેમાંથી 2 આરોપી જો છે ત્યારે સ્થળથી જ પકડાઈ ગયા છે, જેમાં ડ્રાઈવર અને જે માણસ જેને સ્ટોરેજ કરેલ હતો એ 2 આરોપી જે પકડાઈ ગયા છે એના નામ છે હાર્દિક ભનુભાઈ બોરખતરિયા અને વિઠ્ઠલભાઈ બાવનજીભાઈ સિહોરા અને જે 2 આરોપી પકડવાના બાકી છે એનો નામ છે પ્રફુલ્લભાઈ ઉકાભાઈ ચંદ્રવાડિયા અને અજીતભાઈ નાથાભાઈ ચૈયા। એ ટોટલ 4 આરોપી છે જે આ ગુનામાં જે છે ઓવરઓલ સંડોવાયેલા છે।